હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નવ ગુજરાત એકેડમી. આજે આપણે એક નવા લેક્ચર જોડે ફરી આપણે મળી રહ્યા છીએ. એ લેક્ચરમાં આપણે આજને ગુજરાતનું બજેટ, જે 2021નું નીતિનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું, તેને આપણે જોઈશું. આ લેક્ચર આપણો બે પાર્ટમાં રહેશે, પાર્ટ વન અને પાર્ટ ટુ, બરાબર? કેમ કે આપણે થોડુંક સમજીશું આ લેક્ચરની અંદર બધું, કે બજેટ શું છે, કઈ રીતે બજેટ પ્રસ્તુત થાય છે, પૈસો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, બરાબર? અને બીજી એક વસ્તુ એક્ઝામ લક્ષી ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદરથી તમારે એક કે બે માર્ક સીધા મળી જાય છે. તમે જ્યારે 500-500 1000-1000 પેજની બુક વાંચો છો, એ છતાં પણ કોઈ ગેરંટી નથી હોતી કે એમાંથી પૂછાશે કે નહીં પૂછાય. તો આવું અમુક નાની નાની વસ્તુઓ કરી અને આપણે માર્ક ખેંચી શકીએ છીએ, એટલે એક્ઝામ લક્ષી પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવો જોઈએ ગુજરાતનું બજેટ 2020-21. સૌ પ્રથમ તો બજેટ જોઈએ, તો બજેટ જેવો કોઈ શબ્દ છે જ નહીં કોન્સ્ટિટ્યુશનમાં. કોન્સ્ટિટ્યુશનમાં શબ્દ છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જે આર્ટિકલ 202 અંતર્ગત આવે છે, બરાબર, સ્ટેટ માટે. અને એનું નામ છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને આ જે બજેટ છે એ ગવર્નર દ્વારા હાઉસની અંદર મૂકવામાં આવે છે. ત્યાં એ હાઉસમાં એક્સપેન્ડિચર, એટલે કેટલું રિસિપ્ટ, એટલે કેટલા પૈસા આવશે અને કેટલા પૈસા જશે, એવું આખા યરનું જે ખાતું છે એ ત્યાં ગવર્નર હાઉસ સમક્ષ મૂકે છે, એટલે વિધાનસભા સમક્ષ મૂકે છે. હવે આપણે ઘણી બધી લેંગ્વેજ છે ભારતમાં, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, તો કોઈ પણ લેંગ્વેજની અંદર, ઓફિશિયલી લેંગ્વેજ કોઈ પણ હોય એની અંદર તમે ફ્રી છો કે સ્ટેટ પોતાનું બજેટ પ્રેઝન્ટ કરી શકે છે. એટલે કન્ફ્યુઝ ના થતા કે હિન્દીમાં બજેટ થાય કે ઇંગ્લિશમાં થાય, એટલે આ બધા ક્વેશ્ચન જો કદાચ બની જાય તો યાદ રાખજો. હવે આપણે જોઈ લઈએ પૈસો ક્યાંથી આવશે અને ક્યાં જશે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પૈસો સૌથી વધુ અને સૌથી ઓછું, બરાબર, એ તો તમને ખબર હોવી જ જોઈએ. સૌથી વધુ પૈસો આવશે રાજ્ય જીએસટીમાંથી. જો આવા ક્વેશ્ચન જીપીએસસીમાં ફ્રિકવન્ટલી પૂછાય છે, એટલે યાદ રાખજો, સૌથી વધુ પૈસો રાજ્ય જીએસટીમાંથી. ત્યારબાદ રાજ્ય વેરા, એટલે જીએસટી સિવાયના જે કર હોય એમાંથી રાજ્યના વેરા હોય. ત્યારબાદ જાહેર દેવામાંથી, બરાબર, એટલે આ ત્રણ તો તમારે યાદ રાખવાનું. અને ત્યારબાદ જોવા જઈએ તો કેન્દ્રીય કરવેરાનો જે હિસ્સો છે એમાંથી, ત્યારબાદ કેન્દ્ર સહાયના, કેન્દ્ર સરકારના સહાય અનુદાનથી, ત્યાર પછી કરવેરા સિવાયની જે અમુક આવક હોય એમાંથી, ત્યાર પછી જાહેર હિસાબથી, અને લોન અને પેસ્કીની વસૂલાતથી કે જે લોન હોય એનાથી, બરાબર. તો આપણે પહેલાં અને છેલ્લા આ તો યાદ રાખવાનું છે કે ક્યાંથી સૌથી વધુ આવે છે અને ક્યાં સૌથી ઓછું આવે, અને બધા યાદ રાખી લો તો બેટર છે. કદાચ આ ઓપ્શનમાં ના હોય તો જે સેકન્ડ રેન્ક પર હોય એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ, એટલે બીજો નંબરનો પણ ખ્યાલ હોવો જ જોઈએ. ફર્સ્ટ છે રાજ્ય જીએસટી અને સેકન્ડ છે જીએસટી સિવાયના કરવેરા. હવે રૂપિયો ક્યાં જશે? તો સૌથી વધુ રૂપિયો તો જશે વિકાસલક્ષી કામમાં, બરાબર, કે કોઈ જાતિના વિકાસમાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં, એવી રીતે આ પૈસાને યુઝ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સેકન્ડ રેન્ક પર બિન વિકાસલક્ષી ખર્ચ, એટલે જાહેર દેવું, જો આપણે કોઈ લીધું હોય, લોન હોય, પીએસગીઓ હોય, આને ચૂકવવામાં બીજો ખર્ચો જશે. ત્યાર પછી જોઈએ તો જાહેર દેવાની ચૂકવણી, એના પછી આવે છે લોન અને પેસ્કી, ત્યારબાદ આવે છે કુલ ચોખ્ખી લેવડ દેવડ અને સહાયક અનુદાન અને ફાળો, બરાબર. એટલે આ રીતે રૂપિયો ક્યાં આવશે અને ક્યાં જશે આ રીતનું બજેટની અંદર બતાવવામાં આવે છે. એટલે તમે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાદ રાખજો ક્યાંથી આવશે અને ક્યાં જશે. ત્યારબાદ જોઈએ તો આ બજેટનું કદ હતું 2,17,287 કરોડ રૂપિયા. વન બાય વન આપણે બધાનું ડિટેલ વાઇઝ જોઈશું, એના વિભાગો દ્વારા કે એના એરિયા વાઇઝ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે, બરાબર. તો ખેડૂતોને મદદ કરવા માટે આ વખતે સારું એવું પેકેજ સરકારે આપેલું છે. ખેડૂતોને મદદ કરવા માટે પાક વીમાનું પ્રીમિયમ આપેલું છે. ત્યારબાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. હવે જો આવી જે યોજનાઓ આવે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે,
બરાબર. એક્ઝામમાં પૂછાવાના ફૂલ ચાન્સીસ હોય છે, કોઈ પણ એક્ઝામમાં એક માર્ક તમારો બેઠો હોય છે. હવે પાક સંગ્રહ યોજનામાં છે શું, તો ખેડૂતોને ખેતરમાં જ નાના ગોડાઉનો બનાવે. આમ ખેડૂતોને કેવું હોય છે કે મોટા મોટા ગોડાઉનમાં માલ મૂકવા જવું પડે છે, પણ આની અંદર નાના ગોડાઉનમાં જ માલ મૂકી પોતાના ગોડાઉન બનાવે અને એમાં જ નાના ગોડાઉનમાં માલ મૂકી શકે, અને એના માટે સરકાર એમને 30,000 રૂપિયાની સહાય કરશે. બરાબર. હવે આ એમાઉન્ટ યાદ રાખો ના રાખો, બે નંબરની વાત છે, પણ આ બધી યોજનાઓ તો યાદ રાખજો. પછી ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી કરે છે, બરાબર, એ લોકોને તેનો ગાયને જે નિભાવવાનો ખર્ચ છે જે માસિક, બરાબર, એ 900 રૂપિયા લેખે એ લોકોને આપશે, એટલે વાર્ષિક 10,800. બરાબર. એટલે આ યાદ રાખવાનું છે કેટલી અમાઉન્ટ છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે. ત્યારબાદ કિસાન પરિવહન યોજના. હવે કદાચ એક્ઝામમાં પૂછે કે કિસાન પરિવહન યોજના શું છે, બરાબર, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે તેઓને હળવા અથવા ભારવાહક વાહનની ખરીદી માટે 50,000 થી 75,000 સુધીની સહાય આપવામાં આવશે. 50,000 થી 75,000 સુધી, બરાબર, આ યાદ રાખજો. 50,000 થી 75,000 સુધી હળવાથી ભારવાહક વાહનની ખરીદી માટે કિસાન પરિવહન યોજના. એટલે કદાચ એવું થતું હોય કિસાનને એક જગ્યાથી બીજી જગ્યાએ પરિવહન કરે, એવું નથી, યાદ રાખજો આ બધું. ત્યારબાદ જે એમના ખેત ઉત્પાદનો હોય તેઓને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવાની સુવિધા માટે જે સહાય આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો દેશની પ્રથમ ઓર્ગેનિક પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એટલે ઓર્ગેનિક એટલે આપણને ખ્યાલ જ છે, જે ઓર્ગેનિક વસ્તુઓથી થતું હોય, જેમાં પેસ્ટિસાઇડ્સને બધું યુઝ ના થતું હોય એવી, એટલે આ બધી જે ઓર્ગેનિક એગ્રીકલ્ચર છે એમાં એની માટેની જે યુનિવર્સિટી છે તે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવામાં આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ યાદ રાખજો. બરાબર. આવું પૂછી લેજે કે આ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે, તો આ છે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે. બરાબર. ત્યારબાદ જોઈએ તો પશુપાલન. આપણે આગળ જોયું ખેતીને લક્ષી, હવે જોઈશું પશુપાલનને લક્ષી. સૌપ્રથમ જોઈએ તો મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના. બરાબર. મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના એટલે તમને આના પરથી જ ખબર પડી જશે કે પશુઓને દાણ આપવાનું. એટલે એનામાં શું છે કે જે પશુપાલકો હોય તેમની જોડે એક ગાય કે ભેંસ હોય, તો એ સમયે જો એનું કોઈ વિયાણ થાય, બરાબર, તે દરમિયાન એક માસ માટે કુલ 150 કિલોગ્રામ પશુદાનની ખરીદી પર 50% રકમની સહાય આપવામાં આવે છે. બરાબર. એ એક માસ માટે, ક્યારે, જ્યારે વિયાણ થયું હોય. બરાબર. એટલે વિયાણ દરમિયાન જે એક માસ હોય તે સમયે 150 કિલોગ્રામ પશુદાનની ખરીદી પર 50% રકમની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ગાયોની સાર સંભાળ માટે રજિસ્ટર પાંજરાપોળને અપડેટ કરવાની સહાય આપવામાં આવશે. બરાબર. ત્યારબાદ હિંમતનગર નજીક રાજપુરા નવા ખાતે નવીન વેટરનરી કોલેજ એટલે જે એનિમલ્સ જે હોય, ડોમેસ્ટિક એનિમલ્સને એ બધા માટેની કોલેજ. બરાબર. ત્યારબાદ જોઈએ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં કરુણા એમ્બ્યુલન્સ 1962ની સેવા સુદૃઢ કરવામાં આવશે માટે કુલ 13 કરોડની જોગવાઈ. હવે આમાં મેઇન સિટી છે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા. શાના માટે? કરુણા એમ્બ્યુલન્સ માટે. હવે કરુણા એમ્બ્યુલન્સ કોના માટે છે કે જે એનિમલ્સ છે, બરાબર, એના માટે છે કરુણા એમ્બ્યુલન્સ, કે એમને કોઈ એક્સિડન્ટ થયું હોય કે એના માટે સહાય માટે આ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે, જેનો જે નંબર હોય છે એ ટોલ ફ્રી નંબર 1962 હોય છે. એટલે આ વસ્તુ એક યાદ રાખજો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો બાગાયત. બાગાયતની અંદર જોઈએ તો જે બાગાયત એટલે ફળ ફળાદીને એ બધી વસ્તુ આવે, તો જે લારીવાળા હોય એમની જોડે બી ફળ ફળાદી હોય છે. તો એવા નાના વ્યવસાયકો હોય કે જે ફળ ફળાદીવાળા હોય, શાકભાજીવાળા હોય, એમને ગરમી ઠંડી વરસાદથી રક્ષણ માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે. બરાબર. તેની બી જોગવાઈ કરવામાં આવેલી છે. ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી, છોટાઉદેપુરમાં FPO આધારિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે. હવે આ શું કહેવા માંગે છે? વોટ ઇઝ FPO? સૌપ્રથમ આવું કોઈ ફૂલ ફોર્મ પૂછી લે તો FPOનું ફૂલ ફોર્મ થાય છે ફ્રૂટ પ્રોડક્ટ્સ ઓર્ડર. બરાબર. ફ્રૂટ પ્રોડક્ટ્સ ઓર્ડર, FPO, ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર્સ. બરાબર. એટલે એમનું જે નુકસાન છે
ખેડૂતો છે જે બાગાયતી પાક કરે છે એમનું નુકસાન ના થાય એના માટેની માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. પણ ક્યાં? બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી, છોટાઉદેપુર. ત્યારબાદ એમના મૂલ્યવર્ધન માટે કૌશલ્યવર્ધન અંગેની તાલીમ તેમને આપવામાં આવશે. એટલે જે બાગાયતી પાક છે તેનું મૂલ્યવર્ધન માટે એમને એક તાલીમ આપવામાં પણ આવશે. જ્યારે જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભું કરવામાં આવશે. બરાબર, ક્યારે? ક્યાં? જામનગર જિલ્લામાં. બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ પણ એક યાદ રાખજો. ત્યારબાદ જોઈએ તો મત્સ્ય ઉદ્યોગ, તો નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય અને સેફ્ટી સાધનો એમને આપવામાં આવશે. આગળ વધીએ. હવે આપ સહકાર શું મળશે આ લોકોને એ જોઈ લઈએ. તો ખેત પ્રદેશોના તેમના રક્ષણ માટે બજાર સમિતિઓ 5,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટેની જોગવાઈ છે. બરાબર, એટલે કેટલા મેટ્રિક ટન સુધીના ગોડાઉન? તો 5,000 મેટ્રિક ટન સુધીના ગોડાઉન કે જે ખેત પેદાશો બગડી ના જાય એના માટે. એટલે આ વખતે ફૂડ સિક્યુરિટી પર પણ સરકારે બહુ ધ્યાન આપેલું છે કે જે ખેત પેદાશો છે એ બગડે ના, ખેડૂતોને તેમનું જે પણ વળતર છે એ પૂરું મળે. બરાબર, એટલે આ રીતે સરકારે આ વખતે બહુ સરસ જે ખેડૂતલક્ષી બજેટ છે કાં પછી પશુપાલનલક્ષી બજેટ છે એ બહુ સારું રજૂ કરેલું છે. આગળ આપણે જેમ જોઈશું એમ હું તમને હજી કહેતો જઈશ બજેટ વિશે. ત્યારબાદ આગળ જોઈએ તો જે બંધ પડેલી જે ખાંડની સહકારી મિલો છે, જે નાની નાની મિલો છે, નબળી મિલો છે, તેને જોડાણ કરતી 17 સુગર મિલને સહાય આપવામાં આવશે. કે જે એકદમ નાની નબળી મિલો હોય તેને જોડાણ કરતી 17 જે સુગર મિલો ને એને સરકાર સહાય આપશે. એટલે આ વાળી જે મેઇન મિલ હોય 17 એને સહાય સરકાર આપશે, જેથી એ બી નબળી મિલને એની અંદર સમાવવામાં એ પડી ના ભાંગે એના માટે સરકાર એને સહાય આપશે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. અટલ ભૂજલ યોજના. હવે આ અટલ ભૂજલ યોજના શું છે? તો જે ગ્રાઉન્ડ વોટર હોય એને ઇમ્પ્રૂવ કરવા માટેની આ યોજના છે. હવે ગ્રાઉન્ડ વોટરમાં જે વોટર છે એનું દિવસે ને દિવસે ડેપ્લિકેશન થતું જાય છે, એટલે ઘટાડો થતો જાય છે. તો કોમ્યુનિટી જે છે એના પાર્ટિસિપેશન થ્રુ આને ગ્રાઉન્ડ વોટરને ઇમ્પ્રૂવ કરવાની આ એક યોજના છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના 24 તાલુકાઓને 5 વર્ષના સમયગાળા માટે 757 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બરાબર, ક્યાં? ઉત્તર ગુજરાત અને કચ્છ માટે. ત્યારબાદ જોઈએ કે સૂક્ષ્મ સિંચાઈ યોજના. આપણે જળ સંપત્તિમાં ચાલીએ છીએ, જેમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના, જે ખેડૂતો જૂથો હયાત કેનાલમાંથી માળખામાંથી પાણી મેળવી માઇક્રો ઇરિગેશન સિસ્ટમ મારફતે સિંચાઈ કરશે તેવા ખેડૂતો જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં 50% રાહત આપવામાં આવશે. એટલે પીયાવા હોય એના દરમાં એમને 50% રાહત આપવામાં આવશે. પણ ક્યારે? જ્યારે એ લોકો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ કરતા હશે. માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે શું? કે બહુ પાણીનો વેડફા સિવાય જે સિમ્પલ ટેકનોલોજીથી વોટર લેવાનું, એટલે એમાં પાણીનો બહુ વેડફવાય ના થાય, જેમાં સ્પ્રિંકલ આવે. બરાબર, પછી ટપક સિંચાઈ પદ્ધતિ તમે જુઓ છો, આવી રીતે પાણી ટપકતું હોય. બરાબર, ફુવારા થ્રુ પાણી છોડી શકે છે એમ. બરાબર, પણ એવું નહીં કે ખેતર ભરી નાખો આખો પાણીથી, ને એવું બધું નહીં. બરાબર, આ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ છે. બરાબર, એટલે એના થ્રુ જો કરતા હોય તો પીવાના દરમાં 50% એમને રાહત મળશે. ત્યારબાદ જોઈએ નર્મદા યોજના. હવે જે નર્મદા યોજના છે તેમાં શું થાય છે કે બંધ પરથી ચોમાસા દરમિયાન પાણી બધું પડતું હોય છે, તો એ પાણી પૈકી કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ શિક્ષણ વિભાગમાં જઈએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સૌ પ્રથમ આપણે વાત કરીશું. તો જે 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે વિકસાવવામાં આવશે. ત્યારબાદ અમુક વર્ગખંડોનું બાંધકામ કરાવવાનું છે, પછી એમની ગુણવત્તા શાળાની સુધારવાની છે, અને યોજનાઓનો ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની. એટલે જે બધી યોજના હોય જે શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારવાની અને બીજી અમુક જે શાળાની યોજના હોય તેને ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાનું. બરાબર, આ બધું ડિજિટલાઇઝેશનમાં કામની વસ્તુ છે. ત્યારબાદ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ રચવામાં આવશે. હવે આનું કામ શું? આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, કે આ એક્રેડિટેશન કાઉન્સિલ એટલે જે બી શૈક્ષણિક સંસ્થાઓ હશે એને રેટિંગ આપવાનું કામ આ કરશે.
ત્યારબાદ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચન શેડ બનાવવામાં આવશે અને વ્યારા ખાતે નવું જિલ્લા શૈક્ષણિક તાલીમ ભવન બાંધવામાં આવશે. બરાબર, વ્યારા ખાતે નવું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બાંધવામાં આવશે. આગળ વધીએ છીએ ઉચ્ચ શૈક્ષણિક. આપણે પહેલાં પ્રાથમિક અને માધ્યમિક જોયું, હવે આપણે જોઈશું ઉચ્ચ શૈક્ષણિક. તો જે ઉચ્ચ શૈક્ષણિક છે તેમાં ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી જેટલી ઇજનેરી કોલેજો છે અને પોલિટેકનિક કોલેજો છે તેમાં લેબોરેટરીના સાધનો, પુસ્તકો એવું બધું વધારવું કે મરામત કરવું, ત્યાંના કામ, ત્યાં કોઈ બાંધકામ હોય એનું મરામત કરવું હોય એ બધું, એના માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પછી સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા માટેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે સ્ટડી ઇન ગુજરાત એટલે શું કે ગુજરાતમાં આવી અને ભણો, ગુજરાતમાં આવીને સ્ટડી કરો બહારથી, એના અંતર્ગત. બરાબર, ત્યારબાદ કાચલા, મહુવા, ડેડિયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી 5 વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ક્યાં? કાછલ મહુવા, ડેડિયાપાડા, ખેરગામ. બરાબર, એટલે જો અમુકવાર એવું લાગે કે આવા કોઈ ક્વેશ્ચન પૂછાશે નહીં, પણ આવા જ ક્વેશ્ચન અનએક્સપેક્ટેડ જગ્યાએથી અમુક વાર ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. એટલે ખાલી એકવાર તમે ગોખવાનું કોઈ જરૂર નથી, ખાલી ધ્યાનથી 2-3 વાર વિડીયો જોઈ જાઓ, તમને ઓટોમેટિક યાદ રહી જશે. એક્ઝામમાં જ્યારે ઓપ્શનમાં આવશે તો તમે આરામથી એને લખી શકશો. એવું તો છે નહીં કે આમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. એક્ઝામમાં ઓપ્શન જોશો એટલે તમને તરત માઇન્ડમાં ક્લિક થઈ જશે. ત્યારબાદ આગળ વધીએ તો આગળ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી ખાતે DRDO સાથે MOU કર્યું સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવાની. હવે DRDO એટલે શું? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે આ DRDOનું કામ શું? ડિફેન્સ સિસ્ટમનું. બરાબર, એટલે અહીંયા સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ કરાવવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી સાથે. એટલે ગુજરાત યુનિવર્સિટીએ MOU કરેલું છે DRDO સાથે. ત્યારબાદ IIT રામ ખાતે DRDOના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજી ક્યાં? IIT રામ. હવે IIT રામ ક્યાં આવી છે? અમદાવાદની અંદર આવેલી છે, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદ. બરાબર, લખવું હોય તો લખી લેજો. અમદાવાદમાં આવેલી છે. એટલે DRDO એ બે જોડે, આ ગુજરાત યુનિવર્સિટી જોડે MOU સાઈન કર્યું છે અને IIT રામ જે છે એ DRDOના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કરશે. એટલે ગુજરાતમાં ડિફેન્સ માટેનું સ્કોપ જે છે એ બધા વધારે ખુલશે. લોકો અહીંયા ડિફેન્સનું સારી રીતે ભણી શકશે અને સારી એવી જગ્યા પર નોકરીઓ મેળવી શકશે, લાઈક DRDO છે કે બીજી સંસ્થાઓ છે જે ડિફેન્સને રિલેટેડ છે. રાઈટ, સો હવે આગળ વધીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, હવે હેલ્થ માટેની વાત કરી લઈએ. તો હેલ્થ માટે પણ 80 અર્બન હેલ્થ સેન્ટર જે છે એના માટે પણ 80 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ 3 નવી કોલેજો ખુલશે. ક્યાં? નવસારી, રાજપીપળા અને પોરબંદર. આ યાદ રાખજો. બરાબર, આ બી એક ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં ખુલશે? નવસારી, રાજપીપળા અને પોરબંદર. ત્યારબાદ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કોલેજ છે, PDU કોલેજ જે રાજકોટમાં આવેલી છે તથા મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે. બરાબર, આ બે કોલેજ યાદ રાખજો, PDU કોલેજ અને મેડિકલ કોલેજ ભાવનગર. તેમાં સીટો વધારવાની છે, MBBSની 100 અને અનુસ્નાતકની 64 સીટોનો વધારો થશે. ત્યારબાદ SSG હોસ્પિટલ જે વડોદરા ખાતે આવેલું છે ત્યાં નવી મેટર્નિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે. નવી મેટર્નિટી ચાઇલ્ડ હોસ્પિટલ 600 પથારીની બનાવવામાં આવશે. મુખ્યમંત્રી નિદાન યોજના માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી નિદાન યોજના શું? એટલે મફતમાં મેડિકલ ચેકઅપ. બરાબર, એ મુખ્યમંત્રી નિદાન યોજના છે. ત્યારબાદ જસદણ, ધ્રોલ, દહેગામ, માળાદર, હાલોલ, સોનગઢ અને ચીખલી CHCને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપડેટ કરવામાં આવશે. બરાબર, એટલે અહીંયાની હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવશે. એટલે આ જે છે એ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, CHC એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એને જિલ્લા લેવલની હોસ્પિટલની જેમ અપગ્રેડ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો જનરલ હોસ્પિટલ જે સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો
અને નડિયાદ ખાતે એમઆરઆઈ મશીન વસાવવા 16 કરોડની જોગવાઈ છે. સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો, નડિયાદ ખાતે એમઆરઆઈ. હવે અમુકવાર એમઆરઆઈનું પણ ફૂલ ફોર્મ પૂછી લે છે, તો એનું ફૂલ ફોર્મ તને કહી દઉં કે મેગ્નેટિક રિસોનેન્સ ઇમેજિંગ, બરાબર, આ એનું ફૂલ ફોર્મ છે. એટલે અમુકવાર પૂછી લે તો યાદ રાખજો. ત્યારબાદ કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બિલીમોરા ખાતે આધુનિક હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવામાં આવશે. આવા ક્વેશ્ચન જનરલી પૂછાતા નથી, પણ તમે ધ્યાન રાખજો. પછી આશાબહેનને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે 2 સાડીઓ આપવામાં આવશે. 4 સરકારી હોસ્પિટલ ખાતે સિક નિયોનેટલ કેર યુનિટ. હવે સિક નિયોનેટલ એટલે બીમાર જે બાળક હોય, નવા જન્મેલા, એની વાત છે, એની ક્ષમતા વધારવાની વાત ચાલી રહી છે. ત્યારબાદ મેડિકલ કોલેજ જે 16 અમદાવાદમાં છે, બરાબર, ત્યાં બેચલર ઇન આઇડિયોલોજી સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કોર્સ શરૂ કરવામાં આવશે અને કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવામાંની જોગવાઈ કરવામાં આવશે. હવે કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર શું? તો કોકલિયર એટલે એક એવું હોય કે જે તમારા કાન હોય એની પાછળ જે તમારું સેન્સર હોય, જે તમારું કાન સાંભળવાની અમુક શક્તિ હોય જે સેન્સમાં, એ કદાચ બરાબર કામ ના કરતી હોય કે લો કરતી હોય, તો એક મશીન આવે છે, એ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. અને એ ઇમ્પ્લાન્ટ કર્યા પછી એ તમારું સેન્સ વધે છે અને તમે બરાબર સાંભળી શકો છો. એટલે એ આ કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ, જેમાં પોષણ ત્રિવેદી પ્રોત્સાહન પુરસ્કાર, બરાબર. હવે આ પુરસ્કાર શાનો છે? પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર. તો એના અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે 12,000 અને 6,000 તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એમએનએમને 12,000નો પુરસ્કાર આપવામાં આવશે. એટલે અહીંયા પુરસ્કારની વાત ચાલી રહી છે, બરાબર. જો તમે મહિલા બાળ વિકાસની કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય કાં પછી કોઈ આંગણવાડીની કોઈ તૈયારી કરતા હોય, તો પછી મુખ્ય સેવિકાની કરતા હોય, તો આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. ત્યારબાદ શહેર વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 7 લાખ મુજબ 500 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 1500 જેટલા અગરિયા કુટુંબ માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે. હવે અગરિયા એટલે શું? કે જે મીઠાનું જે હોય ને એમાં કામ કરતા હોય ને, એને અગરિયા કહેવાય, બરાબર. એવા કુટુંબ હશે ને એની માટે રણ આંગણવાડી કરવામાં આવશે. રણની અંદર શું હોય કે પાણી હોય ને જે દરિયાનું, એ સુકાઈ જાય ને એ મીઠું બને, અને ત્યાં આ કામ કરતા બધા કુટુંબ હોય જે અગરિયા કુટુંબ કહેવામાં આવે છે, જે મીઠાના રણમાં આ કામ કરતા હોય, અને ત્યાં રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, બરાબર, મેઇન જે સિટીઝ છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, તેની મધ્યસ્થ જેલોમાં મિની આંગણવાડી ચાલુ કરવામાં આવશે. એટલે આ બે વસ્તુ આપણા માટે મહિલા અને બાળ વિકાસના પર્સ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. ત્યારબાદ જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, જેની અંતર્ગત 1-8 કુમારો અને 1-5 કન્યાઓને 500 અને 6-8 કન્યાઓને 750 રૂપિયા આપવામાં આવશે. એ શિષ્યવૃત્તિ અને તમામને 600 રૂપિયાનો ગણવેશ, બરાબર. એટલે 1-8 કુમાર, બરાબર, અને 1-5 જે કુમારી છે એમને, એટલે કન્યાઓ છે એમને 500, બરાબર. અને 6-8 જો આવે તો 750 અને બધાને ગણવેશના પહેલાં તો 600 રૂપિયા તો ખરા જ, બરાબર. એટલે આ રીતે એમનું યાદ રાખજો, તમને ઇઝીલી યાદ રહી જશે. ત્યારબાદ જોઈએ તો અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક 1200 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવી છે. હવે આ બધું જે તમારે ક્યાં કામ લાગશે સૌથી વધારે, કે જે સમાજ કલ્યાણની એ બધી પરીક્ષા આવે છે ને, તો એની અંદર તમને આ બધી વસ્તુઓ કામ લાગે છે, કે કેટલી સહાય અત્યારે આપવામાં આવે છે અનુસૂચિત જાતિને, તો એ 1500 રૂપિયા આપવામાં આવે છે, 1200 રૂપિયાથી વધારીને 1500 કર્યું. તથા આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓને બૂટ મોજા પેટે આપવામાં આવતી સહાયમાં 200 રૂપિયાનો વધારો કર્યો. ત્યારબાદ જોઈએ તો સમૂહ લગ્ન જે કરે છે આ લોકો, જેને 7 ફેરા સમૂહ લગ્ન યોજના કહેવામાં આવે છે. હવે એક યોજના છે જેની અંદર યુગલોને ભેગા કરી, જે અનુસૂચિત જાતિના યુગલો હોય તથા વિકસતી જાતિના યુગલો હોય એમને ભેગા કરી અને તેમના લગ્ન કરવામાં આવે છે, એને અને એમાં સરકાર સહાય કરે છે, જેને 7 ફેરા સમૂહ લગ્ન યોજના કહેવામાં આવે છે, જેના અંતર્ગત સંસ્થાઓને 25 યુગલની મર્યાદા દીઠ 2000 તથા યુગલોને 10000 આપવામાં આવતા હતા.
એના બદલે હવે યુગલો દીઠ 3,000 આપવામાં આવશે, જે સંસ્થા છે એને, અને યુગલ જે હશે એને 12,000. એટલે સંસ્થા જે આ કામ કરાવતી હશે સાત ફેરા સમૂહ યોજના, એને યુગલ દીઠ 3,000 રૂપિયા આપશે, બરાબર. અને જે યુગલ જે શાદી કરતા હશે એમને 12,000 રૂપિયા આપવામાં આવશે, બરાબર. ત્યારબાદ જોઈએ તો બોટાદ ખાતે ડૉક્ટર આંબેડકર ભવન બાંધવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ક્યાં? બોટાદ ખાતે. સો ગાઈસ, આજના લેક્ચરમાં આટલું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાર્ટ 2 જોડે મળીશું. અને જો આમાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ હતું આપણું ગુજરાતનું બજેટ 2020-21 પાર્ટ 1. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પાર્ટ 2. ત્યાર સુધી દોસ્તો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.